અમદાવાદની અંદર બ્રોકરોની સામે અલગ અલગ ફરિયાદો થઈ રહી છે, તેમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અશેષ અગ્રવાલની સામે વધુ એક ફરિયાદ, બોપલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી. પ્રોપર્ટી વર્લ્ડ નામની કંપનીની આડમાં તેણે ઠગાઈ કરી હતી. 38 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. અશેષ અને તેના પત્ની દીપિકા અગ્રવાલ સામે આ છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાઉથ બોપલમાં ઓફિસ 2 ફ્લેટ માટે બાના પેટે રૂપિયા લીધા હતા. અશેષ અગ્રવાલ અંદાજે 150 કરોડ રૂપિયાનું ફુલેકું પહેરવીને ગુમ થઈ ચૂક્યો છે. વિશાલ આપણી સાથે વધુ માહિતી સાથે જોડાયા છે. જે વિશાલ, જે રીતે અશેષ અગ્રવાલ કે જેણે અનેક લોકોને છેતર્યા છે, તેમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બિનલ, ચોક્કસથી. જે રીતે અશેષ અગ્રવાલ નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવેલું છે, એસેટ બ્રોકર તરીકે છાપ ધરાવતા અશેષ અગ્રવાલ કે જેઓ સેટેલાઇટ વિસ્તારમાં રહેતા હતા, છેલ્લા 83 દિવસથી અશેષ અગ્રવાલ ગુમ છે. પરંતુ ના તો પોલીસને કોઈ ચિંતા છે, ના તો તેના પરિવારને કોઈ ચિંતા છે. અશેષને શોધવા માટે તેઓ કોઈ એવા પ્રબળ પ્રયત્નો કરતા નથી. ત્યારે વધુ એક ફરિયાદ સાઉથ બોપલમાં ઉઠવા પામી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં એસેટ બ્રોકર અશેષ અગ્રવાલ સામે 38 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. સાઉથ બોપલમાં પ્રોપર્ટી વર્લ્ડ નામની તેમની કંપની હતી. આ કંપનીની અંદર અશેષ અગ્રવાલ અને તેની પત્ની દીપિકા અગ્રવાલે સાથે મળી અને એક ઓફિસ અને 2 ફ્લેટ આપવાના બહાને 38 લાખ રૂપિયાની ડિપોઝિટ લીધી હતી, જેમાં તેની પત્ની દીપિકાએ 5 લાખ રૂપિયા લીધા હતા. આ સમગ્ર મામલાને લઈને બંને વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. અશેષ અગ્રવાલ અંદાજે 150 કરોડથી વધારેનું રોકાણકારોનું ફુલેકું ફેરવી અને ફરાર થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં પોલીસ હજી સુધી તેને શોધી નથી, તે ખૂબ જ આશ્ચર્યની વાત છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે છેલ્લા 83 દિવસથી એક એસ્ટેટ બ્રોકર કે જેણે 150 કરોડનું રોકાણકારોનું ફુલેકું કર્યું છે, ને તેમ છતાં આજે પણ તેનો પત્તો લગાવવામાં બાહોશ પોલીસ કહેવાતી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ અને કોઈ પણ પોલીસ હજી સુધી તેને પકડી નથી શકી. તેને લઈને એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે વધુ એક ફરિયાદથી અશેષ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.